ભુજ તાલુકામાં થરા ખાતે આવેલ રેસ્ટ હાઉસ ખાતે પત્રકારની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. થરા ખાતે આવેલ સરકારી રેસ્ટ હાઉસ ખાતે કાંકરેજ તાલુકાના પત્રકારની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા સરકાર એકતા સંગઠન પ્રમુખ શ્રી વસંતભાઈ બાપજીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં ડીસા તાલુકાના સંગઠન પત્રકાર એકતા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ત્રિવેદી તેમજ હર્ષદભાઈ પટેલ હાજર રહ્યા હતા, જેમાં કાંકરેજ તાલુકાના પ્રમુખ શ્રી કનુજી ઠાકોર તેમજ ઉપપ્રમુખ શ્રી માનસી ચૌહાણ તેમજ બનાસ ગૌરવ ન્યૂઝ પત્રકારને મંત્રી શ્રી વેલાભાઈ પરમાર તેમજ મહામંત્રી શ્રી ઉમેશ બાપજી તેમજ સંગઠન મંત્રી પ્રહલાદ મંકોલા તેમજ સલાહકાર તરીકે શ્રી ફકરુદ્દીન ઉકાણી તેમજ આઈટી સેલ તરીકે મહંમદ ઉકાણી તેમજ ઉપપ્રમુખ ભગવાન રાયગોર તેમજ મહામંત્રી તરીકે લક્ષ્મણસિંહ વાઘેલા સલાહકાર તરીકે મહેશ ડાભાણી નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. રિપોર્ટર વીપીસી સોલંકી કાંકરેજ. આજરોજ થરા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા સંગઠનની મીટિંગ યોજાઈ, જેમાં વસંતભાઈ ગોસ્વામીના અધ્યક્ષસ્થાને આજે પ્રમુખની વરણી કરવામાં આવી, જેમાં મને આજે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યો તે બદલ પ્રમુખશ્રી તેમજ અમુભા વાઘેલા, ઉમેશભાઈ ગોસ્વામી, માનસિંહ ચૌહાણ, ચેરસિંહ વાઘેલા વગેરે મિત્રો પત્રકાર મિત્રો હાજર રહ્યા અને મને જે પ્રમુખની જવાબદારી સોંપી હું નિષ્ઠાપૂર્વક બજાવીશ. આભાર. એકતા સંગઠન એ ગુજરાતનું એકમાત્ર રાજ્યવ્યાપી સંગઠન છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ સંગઠનની રચનાઓ થઈ ગઈ છે, તાલુકા અને જિલ્લા તમામ એકમોની. કોરોના કાળના કારણે આપણે પત્રકાર મિત્રોના સ્વાસ્થ્યને ધ્યાને લઈ અને આ બનાસકાંઠામાં સંગઠનની રચના હમણાં પૂરતી સ્થગિત રાખી હતી, પરંતુ હવે કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોય આપણે ક્રમશઃ આગળ વધી રહ્યા છીએ. અગાઉ અમે ડીસા શહેર અને તાલુકાની રચના કર્યા બાદ આજે ખરા આહ્વાન થયું. અહીંયા કાંકરેજ તાલુકા પત્રકાર એકતા સંગઠનની નવી ટીમની રચના કરી ભાઈશ્રી કનુસિંહને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. હું એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ મિટિંગની સફળતા માટે અમુભા સહિત તમામ મિત્રોએ પણ ખૂબ સારો સહયોગ આપ્યો, એમનો પણ હું આભાર માનું છું. થેન્ક યુ.